નમસ્કાર મિત્રો, સુપ્રભાતમ, ગુડ મોર્નિંગ. 30/12/2019 અને આજના દિવસે સોમવારના દિવસે ખાસ જડેશ ટીવીની રજૂઆતની અંદર આચાર્ય પ્રશાંત ત્રિવેદી દ્વારા આપનું હાર્દિક સ્વાગત છે. હું આજના દિવસે મેષ રાશિથી મીન રાશિના પ્રત્યેક જાતકોને આપની આજ વિશે જણાવીશ. વાત કરીશું મેષ રાશિની. શુભ ફળ મળશે, વિરોધાભાસ અને વિવાદોના કારણે આજના દિવસે તમારે પરિવર્તન જોવા મળશે તમારા જીવનમાં. રાજકીય કાર્યથી આજના દિવસે દૂર રહેજો મિત્રો. આકસ્મિક ખર્ચો વધુ પડતો આવી જશે, પુરુષાર્થનું પરિણામ તરત મળશે. સમયનો સદુપયોગ કરી આકાંક્ષાઓની પૂર્તિ કરાવશે. આજના દિવસે લાઇટ વસ્ત્રો ધારણ કરજો, ચોક્કસ લાભ થશે. વૃષભ રાશિની વાત કરીએ, આર્થિક સ્થિતિમાં સારી તકો આવવાની શક્યતાઓ રહેલી છે. સામાજિક કાર્યોમાં સક્રિય ભાગીદારી રહેશે. આરોગ્ય પ્રત્યે લાપરવા ના રહેતા, નકમા વાદ વિવાદ કરતા પણ નહીં, તો ચોક્કસ નુકસાન થશે. પીળા વસ્ત્રો ધારણ કરજો મિત્રો, ચોક્કસ લાભ થશે. વાત કરીશું મિથુન રાશિની. ધાર્મિક કાર્યમાં મન લાગશે. શૈક્ષણિક ક્ષેત્રની અંદર આજના દિવસે સમસ્યાઓને આજના દિવસે સંયમ પૂર્વક ઉકેલવી પડશે. સમસ્યાઓ આવશે આજના દિવસે શૈક્ષણિક ક્ષેત્રમાં. સામાજિક ક્ષેત્રમાં પ્રતિષ્ઠામાં ચોક્કસ વૃદ્ધિ થશે. પદ પ્રતિષ્ઠા સંબંધિત કાર્યોમાં લોકપ્રિયતા અને માન મળશે. મિત્રો, આજના દિવસે કેસરી વસ્ત્રો ધારણ કરજો. વાત કરીશું કર્ક રાશિની. ગહન શોધ કળા ક્ષેત્રમાં અગત્યના કામમાં, ગહન ક્ષેત્રના કાર્યોમાં, ગુપ્ત કાર્યોમાં આજના દિવસે સારા યોગ બને છે. પદ પ્રતિષ્ઠા સંબંધિત કાર્યોમાં લોકપ્રિયતા અને માન પ્રતિષ્ઠા સારી મળી શકશે. ધાર્મિક ક્ષેત્રમાં ભાગ્યોદય અને યાત્રાઓની અંદર પણ ચોક્કસ લાભ થઈ શકે એમ છે. શક્ય હોય તો સફેદ વસ્ત્રો ધારણ કરજો, ચોક્કસ લાભ થશે. વાત કરીશું સિંહ રાશિ. સિંહ રાશિના જાતકોએ આજના દિવસે સફળતાના અને આજના દિવસે સફળ યાત્રાના યોગ બને છે. વિદ્યાર્થીઓએ શિક્ષા ઉપર ચોક્કસ રીતે ભાર રાખવાની જરૂર છે, ધ્યાન રાખવાની જરૂર છે. દેવાની ચિંતા ઓછી થશે. માનસિક ત્રાસથી આજના દિવસે બચશો. આવકના સ્ત્રોતથી વિશેષ લાભના યોગ બને છે. મિત્રો, આજના દિવસે શક્ય હોય તો આસમાની વસ્ત્રો ધારણ કરજો, ચોક્કસ લાભ થશે. વાત કરીશું અહીંયા કન્યા રાશિની. કન્યા રાશિના જાતકોએ મિત્રનો સહયોગ આજના દિવસે નહીં મળે. વેપારના અંદર આજના દિવસે તમારા જીવનની અંદર વ્યવસાય અને વેપારની અંદર મધ્યમતા જે અનુભવશો. કુટુંબનું વાતાવરણ નિરાશાત્મક રહેવાની આજના દિવસે શક્યતાઓ છે. ઉત્સાહની અંદર ઘટાડો થશે. મૂડીરોકાણની અંદર આજે મૂડીરોકાણ કોઈ પણ જાતનું કરશો તો લાભ થશે. આજના દિવસે શક્ય હોય તો ડાર્ક વસ્ત્રો ધારણ કરજો. તુલા રાશિની વાત કરીએ, તમારી ઈચ્છાઓ અને મહત્વકાંક્ષાઓ પૂર્ણ થશે. મૂડીરોકાણમાં લાભ થવાની ચોક્કસ શક્યતાઓ છે. ફાયદો થશે, આત્મવિશ્વાસ ભરપૂર રહેશે. ધાર્મિક યાત્રાના યોગ સારા છે. દરેક કાર્યમાં સફળતા અને પ્રિય વ્યક્તિની આજના દિવસે મુલાકાત થઈ શકે છે. મિત્રો, લીલા વસ્ત્રો ધારણ કરજો, ચોક્કસ લાભ થશે. વાત કરીશું વૃશ્ચિક રાશિની. નવી કાર્ય યોજનાનો યોગ પ્રબળ બને છે. પ્રેમ સંબંધોની અંદર મધુરતા અને મીઠાશ રહેશે. કુટુંબમાં સંત આજના દિવસે સંતાનો દ્વારા શાંતિનું વાતાવરણ જોવા મળશે. માન સન્માનની પ્રાપ્તિ થશે. આજના દિવસે ભૂમિ સંબંધિત કાર્યોમાં લાભ પ્રાપ્તિના યોગ બને છે. ચોક્કસ આજના દિવસે તમારે લાલ વસ્તુ ધારણ કરવાની જરૂર છે. મિત્રો, આજના દિવસે વાત કરીએ ધનરાશિની. તો ધનરાશિના જાતકોએ કર્મક્ષેત્રમાં ગહન કાર્યથી ચોક્કસ આજના દિવસે લાભ થશે. સંબંધી સ્વાસ્થ્ય સાથે આજના દિવસે મુલાકાત થશે. આર્થિક મહત્વના વિશેષ કાર્યો પૂર્ણ કરવામાં આજના દિવસે ભાગ્ય તમારું ચોક્કસ સાથ અને સફળતા પ્રાપ્ત કરાવશે. બુદ્ધિના કાર્યની અંદર આજના દિવસે ચોક્કસ રીતે તમે વૃદ્ધિ પામશો અને તેના દ્વારા ધંધાપણમાં પણ લાભ પ્રાપ્ત કરી શકશો. શત્રુઓથી આજના દિવસે હાનિ પહોંચવાની ચોક્કસ શક્યતાઓ રહેલી છે. શત્રુઓથી બચજો. કાયદાકીય બાબતોમાં ચોક્કસ સફળતા મળશે. શક્ય હોય તો આજના દિવસે પીળા વસ્ત્રો ધારણ કરવા જરૂરી છે. વાત કરીશું મકર રાશિની. નવા સંબંધો ચોક્કસ બનશે, સત્સંગ થશે, માનસિક શાંતિ પણ જણાશે. આજના દિવસે ઘરમાં મહેમાન આવશે. વેપારમાં વ્યવસાયમાં સારી રીતે સફળતા મળશે. માતા પિતાનો આરોગ્ય આજના દિવસે યોગ્ય નહીં રહે. નવા સંબંધો લાભદાયક રહેશે. શક્ય હોય તો ગુલાબી વસ્ત્રો ધારણ કરજો મિત્રો, ચોક્કસ લાભ થશે. કુંભ રાશિની વાત કરીએ, યાત્રા થઈ શકે છે. ગુસ્સા અને આવેશ ઉપર સંયમ રાખવાની જરૂર છે. સગા સંબંધીઓથી ચોક્કસ મુલાકાત થઈ શકે છે. દાંપત્ય સુખમાં આજના દિવસે કમી લાગશે. નવા સંબંધો બની શકે છે. કુટુંબ માં માંગલિક અને શુભ અવસરો આવી શકે છે. શક્ય હોય તો આજના દિવસે સફેદ વસ્ત્રો ધારણ કરજો. મિત્રો, વાત કરીશું અંતિમ રાશિ મીન રાશિની. સામાજિક ક્ષેત્રથી લાભ સારો મળી શકે છે. ગુડ કાર્યોમાં આજના દિવસે તમને ચોક્કસ સફળતા પ્રાપ્ત થઈ શકે છે. સામાજિક ક્ષેત્રમાં ધાર્મિક કાર્યો વગેરેના સારો યોગ બની શકે છે. વિદ્યાર્થીઓએ આજના દિવસે શિક્ષા પ્રાપ્ત કરવી જરૂરી છે. શિક્ષા દ્વારા પર્યાપ્ત જ્ઞાન પણ જરૂરી છે પ્રાપ્ત કરવું. તે શિક્ષા દ્વારા આજના દિવસે કોઈ ફોર્મ ભરવાનું હોય
अथवा कोई जगह तमारे टेस्ट आपवानो होय तो ते टेस्ट नी अंदर पण सारू परिणाम प्राप्त थई शके छे अने तमने कोई पण जगह योग्य एडमिशन पण मळी शके छे। मित्रों मेष राशि थी मीन राशि ना प्रत्येक जातको विषय में आजना दिवसे बात करी। जेडएस टीवी नी चेनल नी अंदर वधुमां वधु अमारी आ जेडएस टीवी नी चेनल ने सब्सक्राइब करवानो प्रयत्न करो। आचार्य प्रशांत त्रिवेदी द्वारा निहाळो आपनी आज विषय। अस्तु श्री ओम नमः शिवाय।